વાલા ભક્તજનો, આજે આટલા આટલા વર્ષ બાદ પણ ટેકનોલોજીના માધ્યમે સંતોના રૂડા પ્રયાસથી સુંદર મજાનું આપણે જ્યારે સ્વામીનું સાગર સમૂહ જીવન આપણે થોડીક ક્ષણો માટે નિહાળ્યું, એકમાત્ર સ્વામીનો વિડીયો જ્યારે આપણા હાથમાં આવ્યો છે અને આપણે એમાં કેમેરામાં કંડારવામાં આવ્યો છે અને અહીંયા આપણે રજૂ કર્યો, કાંઈ સમજાણું ખરું કાંઈ સ્વામી શું કહેતા હતા? લગભગ કોઈને સમજાણું નહીં હોય, પણ એમાંથી એક વાત બહુ સમજવા જેવી હતી. સ્વામીએ એક વાત એમ કરી કે અહીંયા જે બધા ભેગા થઈએ, ઉત્સવ સમયાઓ કરીએ, એ માત્ર ભેગા થવા માટે નહીં, એમાં કંઈક લેવા માટે હોય છે, એમાંથી કંઈક સદગુણો શીખવા માટે, સત્સંગમાં આગળ વધવા માટે આ તમામ આયોજનો હોય છે, પ્રયાસો હોય છે. સ્વામીનો આવો એક સુર રહ્યો છે. વાલા ભક્તજનો, આ ડોક્યુમેન્ટરી એટલા માટે બનાવવામાં આવી છે કે જેને લઈ અને આપણે જે સંપ્રદાયમાં જોડાયેલા છીએ, જે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે પ્રયાસો કરીએ છીએ, એ ભગવાનને મળવું હોય, એ ભગવાનને વાલું થવું હોય તો કેવા સદગુણો જોઈએ, કેવા સંતના સંતત્વમાં આકર્ષિત થઈ સંત ચરણોમાં આપણે સૌ કોઈએ આપણું મસ્તક ઝુકાવવું જોઈએ, એના સુંદર દર્શન આપણને થયા છે. વાલા ભક્તજનો, આ ડોક્યુમેન્ટરી દ્વારા ઘણી ઘણી પ્રેરણાઓ મળે છે. આવો સ્મૃતિ પર્વના આગળના આગામી આયોજનમાં પ્રવેશ કરીએ તો બે હાથની તાલિકાનાથથી આપણે પ્રાર્થના કરીએ. પૂજ્યપાદ સદગુરુ શ્રી નીલકંચરણ દાજી સ્વામી, જેતપુર ધામના જે કોઠારી શ્રી છે, બહુ મોટો વિકાસનું કાર્ય, ભગીરથ કાર્ય લઈ અને જ્યારે આપણી સમક્ષ જ્યારે સ્વામી પધાર્યા છે, બિરાજમાન છે, ત્યારે સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીશ. સ્વામી પોતાના હૃદયના ઉદ્ગારો આ પર્વે વ્યક્ત કરશે. પૂજ્યપાદ સ્વામી. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદાસૃચિરાનુનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મદા ધર્મનંદનમહં વિચિંતયે. સર્વાવતાર ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, જેની સ્મૃતિમાં આ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, એવા પરમ પૂજ્ય સદગુરુ શ્રી મારા ગુરુજી, સભામાં ઉપસ્થિત પૂજ્ય હરિવલ્લભ સ્વામી, લક્ષ્મીપ્રસાદ સ્વામી, હરિશવદાસ સ્વામી, ભક્તિ સ્વભાવ સ્વામી, પ્રભુ સ્વામી, નિત્યસ્વરૂપ સ્વામી, હરિનારાયણ સ્વામી, હરિપ્રકાશ સ્વામી, અમારા પ્રેમપ્રકાશ સ્વામી, હરિપ્રિયદાસ સ્વામી વગેરે બ્રહ્મનિષ્ઠ સંતો અને વાલા હરિભક્તો, સંતોના જીવન વિશે કહેવું હોય ને તો દિવસોના દિવસો ટૂંકા પડે, એટલા બધા અનુભવો અમને બધાને છે. જે એની સાથે રહ્યા હોય, જે અનુભવ થયા હોય, એને જ ખબર હોય એના જીવન કેવા દિવ્ય હતા. પ્રસંગો તો બહુ છે. અમારા ગુરુ નિષ્પૃહ હતા, નિષ્કામી હતા, નિર્લોભી હતા, નિર્માની હતા, આ બધા જ સાધુતાના ગુણથી વિભૂષિત હતા. ચમત્કારો ક્યારેય બતાવતા નહીં, પણ એના જીવનમાં સહજ હોય છે. અમારી મોટપ ચમત્કારોથી નહીં, અમારી મોટપ સાધુતાથી, ભગવાનની ઉપાસનાથી, એની નિષ્ઠાથી, ધર્મથી છે. એ તો મહારાજ પરાયણ જીવન હોય અને શ્રીજી મહારાજની આજ્ઞા અને ઉપાસના દ્રઢ હોય, સ્વાભાવિક છે કે એના વચન મહારાજ સિદ્ધ કરે. જેતપુરમાં બપોર પછી દરરોજ ઠાકોરજીનો થાળ થાય, પૂરીનો થાળ બનાવે, ઘીમાં તળવાની પૂરી, એટલે હું દરરોજ થાળ બનાવું. એમાં એક દિવસ થાળ બનાવતો હતો, પૂરી તળતો હતો, અને પેલો લાકડાનો હાથો જારને પૂરી કાઢવાનો, એ હાથો નીકળી ગયો અને મારો હાથ સીધો જ તાવડામાં ઘીમાં વયો ગયો, ઉકળતું ઘી, એટલે મારો હાથ અહીં સુધી દાઝી ગયો અને હું ચક્કર આવીને હું તો પડી ગયો ને બેભાન થઈ ગયો. બીજા સંતોએ ઉપાડી પંખા નીચે મને સુવડાવ્યો.
અને અમારા ગુરુને જેને વાત કરી કે નીલકંઠ સ્વામી દાઝી ગયા છે, એટલે અમારા ગુરુ દોડતા આવ્યા ભંડારમાં. હું તો પંખા નીચે સૂતો હતો, બેભાન હતો, મને તો કંઈ ખબર જ નહોતી. પણ આવીને વાહામાં હાથ ફેરવો, કોઈ પીડા નહીં, કોઈ દવા નહીં, કોઈ બર્નર લગાવવું ન પડ્યું. આ હાથ હજી એવો ને એવો છે. આ મારો નિજ અનુભવ કહું છું. જેની ઉપાસના છે ને સર્વોપરી હતી, સ્વામિનારાયણ સિવાય બીજું કાંઈ નહીં, અને મહારાજની આજ્ઞામાં કોઈ દિવસ એણે ફેર પાડ્યો નથી. અમારા સંતોએ, સ્ત્રીનો આ સંપ્રદાયમાં અભાવ નથી, પણ સંતોએ સ્ત્રીનો ત્યાગ રાખે છે એમાં સ્ત્રીઓનું પણ ગૌરવ હોય છે. એટલે અમારા ગુરુ ઓફિસમાં બેઠા હતા ને પેલી ટેલિફોનની ઘંટડી વાગી, ગુરુ ઉપાડ્યો એટલે એને એમ લાગ્યું કોઈક સ્ત્રી બોલતી હશે, એટલે ઋષિનો ઘાજ કરી દીધો. હું સામે ઊભો હતો, ખાલી ટેલિફોનમાં સાંભળે તોય ઋષિનો ઘા કરી દે, એના જીવનમાં કોઈ દિવસ ડાઘ લાગવા દીધો નથી. અમને સંતોને અવારનવાર કહેતા, અહીંયા સરસ મજાનો ડોક્યુમેન્ટરીમાં જીવન મંત્ર લખ્યો છે, સંપ રાખજો, ધર્મ રાખજો. આ કાયમ અમારા ગુરુનો ઉપદેશ હતો. કહેતા અમારા ગુરુ કે બે તમારામાં રહેશે ને તો આખા જગતમાં તમારો વિજય છે. સાધુનો મહિમા એટલા માટે છે કે એને ભગવાનને અર્થે અને સત્સંગને અર્થે જિંદગી સમર્પી દીધી છે. ચંદન ઘસાય, બીજાને સુગંધ આપે, શીતળતા આપે. કુહાડો ચંદનના લાકડાને કાપે તો કુહાડાની સુગંધી બનાવે. એ સંતોના જીવન એવા છે. એમાં અમારી તો આ ગુણાતીત પરંપરાની ફોજ છે, એટલે અમને ઉપાસનાની, નિષ્ઠાની આમ ખુમારી રહીએ, ખુમારી બહુ નજીકથી જોયા છે, એટલે બહુ નજીકથી જોયા છે. એને એ એક ધર્મ છે ને, એ કોઈ ઉપદેશથી નથી આવતો, એ તો મહાપુરુષના જીવનમાંથી આવે છે. અમે નાસિક ગયા હતા, નાસિકથી અમારે ભાવનગર જવું હતું. વસંતભાઈ જતપુર મંદિરના ટ્રસ્ટીને, એને નવું મકાન લીધું હતું ને ત્યાં થાળ બનાવ્યો હતો. તેથી તો સિંગલ રસ્તા અને ગાડી હાઠ ઉપર હાલે, એવરેજ ચાલીની આવે. હવે ક્યાં નાસિક અને ક્યાં ભાવનગર, અમે થાકી ગયા. ક્યાંય ગાડીમાં પીવાનું પાણી ન હોય, અત્યારે તમારે બધી ફેસિલિટી હોય, એસી નહીં, કાંઈ નહીં. એ બેઠા બેઠા વેસેપ કરવા, ઊભું નહીં રહેવાનું. ભાવનગર આવ્યા ને ઓલા બ્રહ્મચારી પૂછ્યું, ગુરુ કાંઈ લેશો જમશો? કુછ નહીં ચાહીએ. કે કુછ નહીં ચાહીએ. પછી અમે મનમાં કીધું, અમારો અમે મરી ગયા. કીધું બોલાય તો કાંઈ નહીં, આપણે આવના નશાતું. બીજે દિવસે બપોરે જમવા ભેગા થયા એવા અળીખમ સાધુ, અળીખમ. હરે એવા સંત તણી બલિહારી રે, હરે જેના ગુણે રિજાગીર ધારી રે. એવા સંતની બલિહારી છે કે જેના ગુણથી ખુદ ભગવાન સ્વામિનારાયણ રાજી થાય. અને આવા સંતો છે ને જીવંત છે, એ મૃત્યુ ક્યારેય પામતા નથી. આમ તો અમે આ એક મંચ ઉપર ભેગા થયા ને તે થાય એવા નથી, પણ એને જ કર્યા. જો હા, એ અક્ષરધામમાં બેઠા બેઠા એને જ કર્યા. એની સ્મૃતિ મહોત્સવ ના હોત તો અમે ભેગા હજી નથી આવત. એક સદગુરુની કૃપા છે. એક મંચ ઉપર બધા જ સદગુરુ અત્યારે ભેગા થયા છે.
એટલે હું આવતો ત્યારે અને મેં સંતોને બધાને કીધું કે આ જ દ્રશ્ય કંઈક અલૌકિક છે. હમણાં પૂજ્ય નિત્યસ્વરૂપ સ્વામી બહુ સુંદર કથા કરી, મને બહુ આજે ગમી, બહુ ગમી. યાદ રાખજો, ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત, ભગવાનને ભગવાનના સાધુ બે જ કલ્યાણકારી. સ્વામી તમે મધ્યનો 59મું વચનામૃતનું દ્રષ્ટાંત આપ્યું, એમાં ચાર વેદ પુરાણ ઇતિહાસ એ સર્વેમાં એ જ વાર્તા છે કે કલ્યાણને માટે ભગવાનને ભગવાનના સાધુ બે જ. પછી બહુ અદ્ભુત કીધું છે, ભગવાનના સાધુની પ્રાપ્તિ થઈ છે ને એ જ પરમ કલ્યાણ છે. સ્વામી પ્રાપ્તિ થઈ હતી એવા સંત એની પ્રાપ્તિ, એના મધ્યમાં પડ્યો રહીએ એનું કલ્યાણ. એટલે આ આ આ વાત કંઈ ખાલી ભગવાન સ્વામિનારાયણ કે આપણા સંતોએ જ કીધું એવું નથી. એ મીરાબાઈ, નરસિંહ મહેતા, તુકારામ, કબીરદાસ બધા સંતોએ સાધુનો મહિમા લખ્યો છે. કબીરદાસનું ભજન મને બહુ ગમે છે. સંતન કે સંગ લાગ રે તેરી અચ્છી બને ગઈ, સંતન કે સંગ લાગ રે તેરી અચ્છી બને ગઈ, અચ્છી બને ગઈ તેરી કિસ્મત જગે ગઈ, હોય તેરો બડો ભાગ રે તેરી અચ્છી બને ગઈ, સંતન કે સંગ લાગ રે તેરી અચ્છી બને ગઈ. પછી બહુ સુંદર કીધું છે, સાંભળજો બરાબર. હો કાગા સે તોય હંસ કરેંગે, કાગા સે તોય હંસ કરેંગે, મિટ જાય દિલ કે દાગ રે તેરી અચ્છી બનેગી, સંતન સંગ લાગ રે તેરી અચ્છી બનેગી, સંતન કે સંગ લાગ રે તેરી અચ્છી બનેગી. સાધુના સંગમાં લાયગા રહ્યો તમારું સારું જ થશે. આજે અમારા હરીશવાદા સ્વામીને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આવો સુંદર મજાનો સદગુરુ સ્મૃતિ પર્વ ઉજવે છે. હું અમેરિકા હતો, સ્વામીનો ફોન આવ્યો. આમ તો મારે નક્કી હતું કે દર વર્ષે અમે જેતપુર ઉજવીએ છીએ, કારણ કે જેતપુર અમારા ગુરુનું કર્મભૂમિ છે. ત્યાં વર્ષો સુધી રહીને મંદિરની બહુ સેવા કરી છે. એટલે હરીશવાદા સ્વામીનો ફોન આવ્યો, મને કે અમારે વસઈ ગુરુની સ્મૃતિ મહોત્સવ ઉજવવો છે. હું તો બહુ રાજી, સ્વામી બહુ સારું, હું હાજરી આપીશ. અને આજે મને બહુ આનંદ થયો છે, અમે બધા જ ગુરુઓ અને ગુરુના મુખ્ય શિષ્યો બધા ભેગા થયા છે અને તમે બધા હરિભક્તો આવ્યા, એટલે આજ મારા હૃદયમાં વિશેષ આનંદ છે. હવે સંતોના ચરણમાં એ પણ પ્રાર્થના કરું છું કે સદગુરુ સ્મૃતિ મહોત્સવ આપણે બધાએ ભેગા મળીને સાથે ઉજવીએ, એટલું કહીને વિરમું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, પૂજ્યપાઠ સ્વામીના હૃદયના ભાવને એકવાર જોરદાર તાલિકા નાથથી આપણે વધાવીએ. પર્વતમાં ઊંચાઈ છે પરંતુ એમાં ગહેરાઈ નથી, અને સાગરને ગહેરાઈ છે પરંતુ ઊંચાઈ નથી. મને કહેવા દો, આવા મોટા સદગુરુ સંતોના જીવનમાં ઊંચાઈ અને ગહેરાઈ બંનેના આપણને સમ્યક દર્શન થાય છે. પૂજ્ય સ્વામીનું જીવન આજે આપણે આ સભામાં જ્યારે બેઠા હોય ત્યારે આપણને વણવિચાર્યું એનું ચિત્ર આપણને સ્પષ્ટ થતું હોય. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, ભગવાન સ્વામિનારાયણના આપેલા પંચવર્તમાનને પોતાના જીવનમાં સારધાર પાડી અને વાલા ભક્તજનો સ્વામિનારાયણીય સંત પરંપરાને આ મહાપુરુષો જ્યારે આગળ વધાવી રહ્યા છે ત્યારે આવો સદગુરુ સ્મૃતિ પર્વના આગામી આયોજનમાં હું યાદ કરીશ.
અત્યારે સૌ પ્રથમ તો સદગુરુ સંતોએ સ્વામીના તમામ શિષ્યોએ સાથે મળી અને સ્વામીને 31 ફૂટના હારથી સ્વામીનું પૂજન કર્યું છે. અહીંયા આપણા મુંબઈ સત્સંગ સમાજમાં જેનું બહુ મોટું સ્થાન, બહુ મોટો જેનો ફાળો છે, એવા જ્ઞાન સત્સંગ મંડળ પારલા, પારલા મંડળ દ્વારા એક સુંદર મજાનો 31 ફૂટનો હાર તૈયાર થયો છે. હરિભક્તો એ 31 ફૂટના હારને લાવી સ્ટેજ સુધી લાવશે અને સ્ટેજ ઉપર તમામ નાના સંતો, જે સદગુરુ સંતોના તમામ નાના મોટા શિષ્યો છે, એ બધા શિષ્યો, સંતો, પાર્ષદો આવો. ઓકે, હરિભક્તો પ્લીઝ કોઈ પોતાનું સ્થાન છોડશો નહીં અને થોડી વાર માટે હજી આપણે આ મહોત્સવને માણવો છે. આ ઉત્સવમાં જ્યાં સુધી બેઠા છીએ ત્યાં સુધી એક અનુભૂતિ આપણને જરૂર થાય કે આપણા બધાના મન, આપણા બધાના ચિત્ત બિલકુલ નિર્મળ થયું છે. વાલા ભક્તજનો, અત્યારે હરિભક્તો હાર લાવે ત્યાં સુધીમાં આપ સૌ કોઈને જાણીને ખૂબ આનંદ થશે. આ વર્ષ એટલે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવનું વર્ષ છે, જ્યાં ભગવાન સ્વામિનારાયણની દિવ્ય વાણી, પરાવાણી એવા વચનામૃતને જ્યારે 200 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આ મહોત્સવને ઉજવવા માટે આ વડતાલધામ, વડતાલધામના સંતો, અત્યારે આપણી સભામાં પૂજ્ય દેવ પ્રકાશદાસજી સ્વામી વડતાલધામના ચેરમેન પધાર્યા છે. તાલિકાનાથથી સ્વામીની ભક્તિ, સ્વામીની વડતાલ પ્રત્યેની નિષ્ઠા, સ્વામીનો સેવાભાવ, સ્વામીની સૂઝબૂઝ એને આપણે આજે વધાવીએ. સ્વામીએ બેઠા બેઠા જ મને જણાવ્યું કે સ્વામી, કે આટલા મોટા સંતો જ્યારે પધાર્યા છે ત્યારે મારું પ્રવચન ન રાખતા, પરંતુ સ્વામીનો એવો ભાવ છે. આ વટનામૃત પર્વ જ્યારે ચાલે છે બધા હરિભક્તોને હૃદયના ભાવથી આમંત્રણ આપે છે. આ વર્ષે ચૈત્રી સમયો આપણો સૌ કોઈનો વડતાલ ધામમાં, કાર્તિકી સમયો વડતાલ ધામમાં આપણે ત્યાં થાય અને બધા હરિભક્તો એ મહોત્સવમાં જોડાય. અહીંયા હરિભક્તો દ્વારા 31 ફૂટનો હાર લવાય છે અને સર્વે સંતો અહીંયા બંને બાજુ સદગુરુઓની, સંતો માત્ર અહીંયા પધારી અને 31 ફૂટનો હાર, હરિભક્તોની ભાવના અને સાધુનો જ્યારે એને કર પ્રાપ્ત થાય ત્યારે વાલા ભક્તજનો આ સુભગ સમન્વય ખરેખર દર્શનીય હોય, ખરેખર પાવન કરનારો હોય એમાં કોઈ બે મત નહીં. એકવાર તાલિકા નાખથી હરિભક્તોના ભાવને વધાવીએ, એકવાર જોરદાર તાલિકા નાખથી આ ભગવી ચુંદડી ઓઢી અને ભગવાનનું ભજન કરનારા હરિજન સ્વામી પરિવારના આ તમામ વિરલ વિભૂતિ સંતો, આ ઝગમગતા તારલાઓને આપણે વધાવીએ. પોતાના મોબાઈલમાં કેદ કરી હરિભક્તો પ્લીઝ પોતાનું સ્થાન ગ્રહણ જાળવી રાખે. હજી આપણે ઘણા અવનવા આયોજનો દ્વારા આ મહોત્સવને આપણે માણવો છે. તમામને માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરેલી છે, કોઈ ઉતાવળ ન કરશે. જેવી રીતના શાંતિ ત્યાર સુધી બેઠા છીએ એવી જ રીતના આપણે બેઠા રહી અને હજી પણ જ્યાં સુધી આ સ્મૃતિઓ આપણે માણી શકીએ ત્યાં સુધી માણવી છે. અમારા કેમેરામેન સુંદર મજાનું આ દ્રશ્ય કચકડામાં કંડારી લે. અત્રે પર્વને આગળ ધપાવતા આવો બિહારની તાલિકાનાથી પ્રાર્થના કરીએ પૂજ્યપાદ સદગુરુ શ્રી હરિલદાજી સ્વામીને. આ પર્વે જેનો બહુ મોટો એક સિંહફાળો રહ્યો, જેના હૃદયમાં બહુ મોટી એક સંપ્રદાય પ્રત્યે ભાવના રહી છે, તો પૂજ્યપાદ મારા ગુરુજી સદગુરુ શ્રી હરિલદાજી સ્વામી આજના પ્રસંગે સુંદર મજાના પોતાની લાક્ષણિક શૈલીમાં આપણને બે રૂડા શબ્દો પાઠવશે પૂજ્ય સ્વામી. મૂર્તિ મૂર્તિ રીટા ગુરુ મૂર્તિ મારો આહાર, મૂર્તિમાં બહુ પ્યાર કરો મૂર્તિ તારણ હાર. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. જેનો સ્મૃતિ પર્વ છે એવા પરમ પૂજ્ય અમારા ગુરુ રિય સદગુરુ શ્રી રિજવનદાસ સ્વામી તથા અમારા તમામ પરિવારના મુખ્ય એવા અમારા વડીલ ગુરુબંધુ પૂજ્યપાદ
નીલકંઠ શરણદાસ સ્વામી તથા સિલ્વર શોકથી અમરેલીથી પધારે એવા પૂજ્યપાદ સદગુરુ શ્રી ભક્તિ સંભવ સ્વામી વગેરે મારા તમામ ગુરુ બંધુઓ તથા હરિજીવન સ્વામીના સર્વે પોતાઓ તથા સર્વ ભક્તજનોને જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, પોતા પોતા કીધું, હા બસ એમ, પોતા એટલે આ પોતા મરવાના નહીં, પોતા એટલે છોકરાના છોકરા, એમ શિષ્યના શિષ્ય એટલે બધા પોતાઓ. આ ઊંધું સમજતા નહીં તમે. વાલા ભક્તજનો, ભગવાનના સંત જ્યારે ભગવાનની નિષ્ઠા એને થાય છે, નિશ્ચય થાય છે, ત્યારે ભગવાન પોતાના તમામ સદગુણો એવા સંતોને આપી દેતા હોય છે. અમે બધા સંતોએ ગુરુને નજીક રહી એના સદગુણો દેખા છે, બધાએ પોતપોતાને અનુભૂતિ કહે છે. હું એક સ્વામીની આત્મનિષ્ઠાની વાત કરીશ. સ્વામીને ગેંગરી થઈ હતી એટલે પગ કાપવાનો થતો. અમારે મોટા ગુરુભાઈ વાસુદેવ સ્વામી, જે પહેલું નામ આવ્યું, વાસુદેવ સ્વામીને પણ ગેંગરી થઈ હતી ને પગનું ઓપરેશન કરવાનું થયું હતું. ત્યારે વાસુદેવ સ્વામીને હું રાજકોટ લઈ ગયો ડૉક્ટર મારું પાસે, કારણ કે અમારું ગુરુનું ઓપરેશન ડૉક્ટર મારુંએ કરેલું, એટલે એ જ રોગ હતો એટલે ડૉક્ટર મારું પાસે લઈ ગયો. ત્યારે ડૉક્ટર મારુંએ મને એવું કહ્યું હતું, અત્યાર સુધીમાં મેં એક એવા પુરુષને જોયા, એક એવા પુરુષને જોયા કે જેતપુરના કોઠારી હરજીવનદાસ સ્વામી, એના પગનું ઓપરેશન ચાલતું હતું ને ભાનમાં આવી ગયા હતા. ઓપરેશન પગનું ચાલતું હોય એને ભાનમાં આવી જાય, જે વ્યક્તિ પરસેવો વળી ગયો ડૉક્ટરોને, ત્યારે સ્વામી કે કાંઈ નથી, તારું કામ ચાલુ રાખ કે. સભાનમાં એનું ઓપરેશન થયું હતું. ડૉક્ટર મારુંએ મને આ વાત કરેલી. હલા ભક્તજનો, બહુ સરસ સ્વામીએ વાત કરી કે જીવન મંત્ર હતો, સંપ રાખજો, ધર્મ રાખજો, ભગવાન ભેગા રહે છે, એ જીવમાં ઉતારવા જેવો એ મંત્ર છે. સંપ રાખજો અને ધર્મ રાખજો, બહુ મહત્ત્વની છે. હરિભક્તોને એવું કહેતા કે સંપ રાખજો, ધર્મ રાખજો, એટલે પછી ભગવાન તો ભેગા જ રહેવાના છે. પાર વિનાના એના ગુણો છે. સેવા એટલે ગજબની હતી. માધા ભગત અને અમારા ગુરુ એ બે ધોરા મંદિરની વાડીમાં જે કૂવો છે, એ બે જણાએ કૂવો ગાળેલો છે. અને અમારે મોટા સ્વામી શ્રી હરિદાસ સ્વામી અને અમારા ગુરુ હરિજીવન સ્વામી એટલે આકાશના સૂર્ય અને ચંદ્ર સમાન કહેવાય. વ્યવહારમાં હોય એને ભજન કરનારો ન ગમે, અને ભજન જે કરતા હોય એને વ્યવહારવાળા ન ગમતા હોય. ત્યારે આ બે પુરુષો એવા હતા કે ભજનાનંદી અમારે શ્રી હરિદાસ સ્વામી એને અમારા ગુરુનો એટલો મહિમા, અને અમારા ગુરુને મોટા સ્વામી શ્રી હરિદાસ સ્વામી ભજન કરે એને એટલો બધો મહિમા હતો. આ કામ અઘરું છે, માટે સમય ઘણો થઈ ગયો છે, હું વિશેષ નહીં કહેતો, હું થોડુંક બનાવીને લાવ્યો છું. થોડાક દુહા બનાવ્યા છે સ્વામીના સદગુણો ઉપર. હય ગુણ ગાવા ગુરુદેવનાન, હય છે અતિશય હામ, કરું પ્રાર્થના ગુરુ શરણે, દેજો ભક્તિ સદા નિષ્કામ. અય ધન્ય ધન્ય રાજ સમઢિયાળા ગામ નૈન, ધન્ય ધાન લિંબાસિયા પરિવાર, ધન અરજણ કંકુબાય ને,
જ્યાક્ષર મુક્ત ધૈરોય અવતાર અક્ષર થે અવને પર આવે નૈન દેવજે ધૈરો નામ ગ્રહ ત્યાગે ચાલ્યા કરવાયવા હતા જયકા હે ગુણાતીત જોક ના જોગે અને પ્રખ્યાત પુરાણી હરે સ્વરૂપ દાસ તેને શરણ જય દેવજી અને થયા શ્રેષ્ઠ સેવક હરે જીવન દાસ હે આત્મનિષ્ઠાયતે ઘણી અને સેવાનો મૂર્તિમાન સ્વરૂપ નિડરતા જેની નિખરે વ્યવહાર કુશળતા અનો એ ધર્મ વિવેક જના અંગમાં અને દેહ ભાવ રહે અતિ દૂર એ ધર્મ ધર્મ વિવેક જના અંગમાં અને દેહ ભાવ રહે અતિ દૂર નિસ્પૃહિતા શિખાય જેના સંગમાં કથામાં નિત્ય બેસે જરૂર રોજ કથામાં બેહવાનું દરરોજ ગમે એટલો વ્યવહાર હોય તો સ્વામી રોજ કથામાં આવીને બેસી જાય અઘરો છો વ્યવહાર કરનારાને કથામાં બેહવું કામ બહુ કઠણ છે બાકી તો વ્યવહાર નો પૂજારી મન ભાઈ વ્યવહાર નો પૂજારી થયો તેથી કોઠારી મન ભાઈ વ્યવહાર નો પૂજારી કોઠારી કથામાં ન બે કોઠારી કથામાં બેહે ને ત્યારે એને ભગવાન ભજાય એ વૈરાગ નિધિ વસે અંતરે અને ત્યાગ ક્ષમા ધીરજ યતે વૈરાગ નિધિ વસે અંતરે અને ત્યાગ ક્ષમા ધીરજ યતે અડીખમ ઉપાસના સર્વ પરે અને ભજન સ્મરણ સેવા સંપત્તિ સંપત્તિ આજ એની સ્વામી છે ને એક પેટી રાખતા હતા અને બધા સંતો જોયેલી ધર્મશાળામાં આસન અને ત્યાં એક ઓલી પાટિયું રાખેલું ત્યાં પેટી રાખતા ડબ્બા પેટી આવે ને એ આડી બનાવેલી એને તાળું મારેલું કટક્યું લાલ પીળું આવે ને તાળું પણ ડબ્બા પેટીને તળ્યું નહીં આમ જોવે ને તો કે ડબ્બા પેટી છે કોઠારીની પેટી છે આની અંદર છે ને કંઈક સાવ્યું ને એવું કંઈક ગઈ છે પણ કોઈક લેન વહેતો થાય ને તો વચનાવૃત્તને ગુણાતીતા સ્વામીને વાતું પડીને ખાલી પેટી જાય તળિયા વિનાની પેટી રાખતા હતા વૈરાગ નિધિ વસે અંતરે ત્યાગ ક્ષમા ધીરજ યતે અડીખમ ઉપાસના સર્વ પરે ભજન સ્મરણ સેવા જેની સંપત્તિ અય સાધુતા આકાશ ને આંબે અને સદગુણ ના શોભે શણગાર સાધુતા આકાશ ને આંબે ગજબ ની વાત છે ભાઈ સાધુતા એ સાધુતા આકાશ ને આંબે અને સદગુણ ના શોભે શણગાર નિર્માલ્ય જણાય આ લોકમાં પણ માયા સ્પર્શે નહીં લગાર સામેનો વિડીયો આવ્યો આપણે ઓલી જોયું ને એમાં આમ બેઠા હોય તેમ ધોતી આપણે નાખી હોય એમ લાગે કે આમ કાંઈ આમ કાંઈ લાગતું નથી આમાં દેવત એવું નિર્માલ્ય જણાય આ લોકમાં પણ માયા સ્પર્શે નહીં લગાર અડી ન હોગે માયા એને દૂર રે એક સહજાનંદ ધાયરા ધણી અને સમજાણે શત્રુ નાખા હણી એક સહજાનંદ ધાયરા ધણી અને સમજાણે શત્રુ નાખા હણી શોભે હરે કૃષ્ણ મુગટ મણી ગવાય છે સત્સંગે કીર્તિ ઘણી એ પુણ્યતિથિ 31મી અને ઉજવે હરિ સેવા દાસ
પોણિયા તેથી એકત્રી સમે અને ઉજવે હરે સેવા દાસ હરિ પરિવાર ના સર્વે સંતો અને આજ ભેગા થયા છે ખાસ ખાસ ભેગા થયા બધા ભાઈ. હવે હરિજીવન સ્વામીના પરિવારના જે વક્તાઓ છે ને એનો એક દુહો બનાવ્યો છે. નિત્ય વિવેક વિશ્વવલ્લભ અને નિર્ભય જ્ઞાન પ્રકાશ, નિત્ય વિવેક વિશ્વવલ્લભ અને નિર્ભય જ્ઞાન પ્રકાશ, હરે સ્વરૂપ પૂર્ણ નિર્દોષ અને શ્રુતિ વદે હરે કૃષ્ણ દાસ. નિત્ય સ્વરૂપ વિવેક સ્વામી બે, એક બગસરા અને એક કલાકુંજ, વિશ્વવલ્લભ સ્વામી, નિર્ભય સ્વામી, જ્ઞાન પ્રકાશ. નિર્ભય સ્વામી સ્વામીના મંડળના હતા ને મારો જ્ઞાન પ્રકાશ. હરિ સ્વરૂપ સ્વામી ભક્તિ સ્વામી સ્વામીના મંડળના, પૂર્ણ સ્વામી સરદાર, નિર્દોષ સ્વામી કલા મોટા વરાસા લક્ષ્મીપ્રસાદ સ્વામીના, શ્રુતિ સ્વામી વેડ રોડ અને શ્રુતિ વધે અમારા હરિ કૃષ્ણ દાસ વેલંજા. હવે એક ટૂંકું એટલે છેલ્લું પૂરું થયું સમજ્યા. શિષ્ય જેના 12 છે, કેટલા શિષ્ય જેના 12 છે, ગુણના વારસદાર છે. ગુરુના ગુણના વારસદાર થવું એ શિષ્યની ફરજ છે. તમે બધા તમારા પિતાઓના સંપત્તિના વારસદાર છો, પણ ગુણના વારસદાર થાજો. હો સ્વામી, સ્વામી કઈ કેવું? એટલે એમને ગુણના વારસદાર કહું છું ને, આ એના સંપત્તિના વારસદાર હોય ને એમ. શિષ્ય જેના 12 છે, ગુણના વારસદાર છે, સૌને મીઠો પ્યાર છે અને સારો વ્યવહાર છે, કલ્યાણ કરનાર છે, દિલદા દાતાર છે, મૂર્તિ ધરનાર છે, જીવન સદાચાર છે, પોતા સમજદાર છે, પોતા સમજદાર છે, શ્રેષ્ઠ કથાકાર છે, વાણી ધારદાર છે, ઉત્રિયાર પાર છે, એક હરે આધાર છે, સુવાસ અપાર છે, પરિચય અપાર છે. પણ ટૂંકો આ સાર છે સહજાનંદ સાહેબ મહારાજની જય.